गीर सोमनाथ जिला में ऊना विधानसभा में आ वक्त पण कांग्रेस द्वारा धारासभ्य पूंजाभाई वंशनी पसंदगी करवामां आवी छे। छेल्ला 25 वर्षथी पण वधुना समय में पूंजाभाई वंश कांग्रेस में एकतरफी शासन करी रह्या छे। प्रजानो शुं छे विश्वास, केवा छे तेमना विकासना मतो, सामाजिक अने राजकीय क्षेत्रे तेमनी कामगीरी जोई अने आ वक्ते कांग्रेस पक्ष द्वारा फरीथी तेओने उमेदवारी करवानी तक आपी छे। आपणी साथे जोड़ाई चूक्या छे ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ જી। પૂંજાભાઈ, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ શું છે આપની રણનીતિ? સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષનો આભારી છું કે 7મી વખત મને ચૂંટણી લડવા માટેનો મોકો આપ્યો છે। શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું। સાથોસાથ આ વિસ્તારના લોકોએ મને જે લાગણી, પ્રેમ, હૂંફ અને જે સધિયારો આપ્યો છે અને 1990ની અંદર એક સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવાનને, એટલે કે પૂંજાભાઈ ભીમાભાઈ વંશને વિધાનસભામાં ચૂંટીને મોકલો, જનપ્રતિનિધિત્વ બનાવીને જે મોકલો છે, એ જનપ્રતિનિધિ બન્યા પછી મારા ઉપર મૂકેલો વિશ્વાસ અને આ વિસ્તારના મારા ઉપર જે ભરોસો જે છે, એ વિશ્વાસને અને ભરોસાને કાયમી માટે ટકાવી રાખવા માટે હું સતત સંઘર્ષ કરતો આવ્યો છું, લડતો આવ્યો છું અને સામાન્યમાં સામાન્ય માણસના એક ગ્રામ પંચાયતથી લઈને છેક ગુજરાતની વિધાનસભા સુધી પ્રશ્નોને ઉજાગર કરતો આવ્યો છું। ગરીબોનો પ્રશ્ન હોય, વેપારીઓનો હોય, મધ્યમ વર્ગના પ્રશ્ન હોય, એટલે કે તમામ સમાજ અથવા શોષિત પીડિત લોકોના અવાજને અને એની સમસ્યાઓને હર હંમેશના કોઈપણ જાતની શે શરમ રાખ્યા વિના અને ભયમુક્ત રીતે હું અવાજ સરકારમાં ઉઠાવતો રહ્યો છું અને સરકાર દ્વારા એને ન્યાય અપાવવા માટેના મેં પ્રયત્નો કર્યા છે। એટલે હું ગૌરવ લઈ શકું કે મારા માતા પિતાના સંસ્કારો અને જે ગાંધીવાદી વિચારધારાવાળા જે લોકો હતા, નામ લઉં તો ઘણા બધા અસંખ્ય નામો લઈ શકાય, એ બધા લોકોના આશીર્વાદ અને એમની સાથે કામ કરવાનો જે મોકો જે મને મળ્યો છે અને એમના દ્વારા જે મને શીખવા મળ્યું છે, એના કારણે મને કામ કરવાનો જો મને જુસ્સો મળ્યો છે અને એટલા માટે મારા ઉપર 95માં બીજી વખત આ વિસ્તારના લોકોએ વિશ્વાસ મૂક્યો છે। બીજી વખત મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે મેં મહેનત કરી એટલે મારા ઉપર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો। ત્રીજી વખત વિશ્વાસ મૂક્યા પછી પણ મેં રાત દિવસ સંઘર્ષ કર્યો લોકોની વચ્ચે, એટલે ચોથી વખત મને આપ્યો। ચોથી વખત એક વખત નારાજ થઈને પણ લોકોએ, હું ઘરે પણ બેઠો છું, હાઈરો પણ છું, ફરી વખત પુનઃ 5મી વખત 2012માં એ વિશ્વાસ અને ભરોસો પાછો મારા ઉપર મૂક્યો છે, એટલે મેં સતત મહેનતને સંઘર્ષ કર્યો। 2017માં ફરી વખત મારા ઉપર વિશ્વાસને ભરોસો મૂક્યો છે અને એટલા માટે હું કાયમી કહેતો આવ્યો છું કે મારા ઉપર આ વિસ્તારના ભાઈ બહેનોએ, લોકોએ જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ ભરોસાને હું તોડીશ નહીં। પક્ષ સાથે નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકોએ જે મારે સાથે જે રહીને જે મને હૂંફ આપી છે, પ્રેમ લાગણી આપ્યા છે, એને મેં હંમેશા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા છે। એના કારણે આજે આશીર્વાદ સંમેલન રાખવામાં આવેલું હતું, વિજયી ભવ સંમેલન હતું આજે, અને એ વિજયી ભવના સંમેલનની અંદર આજે 2500 કરતાં વધુ લોકોએ હાજરી આપી। શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્યો પણ એની આજ ઉપસ્થિતિની અંદર, મહેન્દ્ર ગેહલોત રાજસ્થાનના હતા એની ઉપસ્થિતિમાં, અને સમગ્ર બંને તાલુકાના કોંગ્રેસના પરિવારો અને ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડથી લઈને આઈનું સંગઠન બધાની હાજરીમાં આજે વિજયી ભવ સંમેલન ઉપસ્થિત કરાયું અને આજે બધાના આશીર્વાદ લઈને મેં 7મી વખત 93 ઉના વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેં આજે ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 6-6 વખત મારા ઉપર વિશ્વાસને ભરોસો જે મૂક્યો છે, એ ભરોસોને વિશ્વાસ મૂક્યો હોય તો આ મારા વિસ્તારના લોકોને મેં નાનું મોટું ક્યાંક કામ થયું હશે, નહીં થયું હોય એ કદાચ સમજી શક્યા હશે, ક્યાંક મારાથી નાની મોટી નારાજગી થઈ હશે, પરંતુ આ વિસ્તારના લોકોએ જે મારા ઉપર વિશ્વાસને જે ભરોસો મૂક્યો છે, એ લોકોને
गुजरात में तो नहीं पण हिंदुस्तानना कोई पण खूणामां मारा विस्तारनो कोई व्यक्ति जाय अने एम कहे के आ तो फलाणा तालुकाना धारासभ्यना गामना छे एने नीचू जोवानुं आवे एवुं एक पण काम मैं कर्युं नथी अने आवनारा दिवसमां हूँ करीश पण नहीं अने ए विश्वास अने ए सत्वारे मैं आजे सातमी वक्त फरी वक्त पुनः फॉर्म भर्युं छे अने मने विश्वास छे के फरी वक्त सातमी वक्त मने पाछा चूंटीने विधानसभामां मोकलशे। પુંજાભાઈ, ખાસ કરીને છ ટર્મથી ભાજપ દ્વારા આપના વિરુદ્ધમાં અલગ અલગ ચહેરાઓ મૂકવામાં આવ્યા છે. આ વખતે ફરી ભાજપે રિપીટ થિયરી ન અપનાવીને ફરી પૂર્વ ધારાસભ્યને આપની સામે મૂક્યા છે, જે હાલ નગરપાલિકાના પણ શાસક ધરાવે છે અને અન્ય ભાજપ સાથે સંકળાયેલા છે. કેવી ટક્કર રહેશે આ વખતે? લોકશાહીમાં ચૂંટણીઓ જીતવા માટે હર પ્રકારે મહેનત કરતા હોય છે અને એમાંય સત્તા પક્ષ કયા પ્રકારની મહેનત કરે છે એ પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન જાણે છે. એમાં મારે વધારાની કોઈ ટિપ્પણી કરવી નથી. એમને જે રીતે પસંદ કરે છે, સામ દામ દંડ ભેદ નીતિ, સમાજનું જે થવું હોય તે થાય, સમાજ ભલે તૂટે, વેરવિખેર થાય, આ પ્રકારની માનસિકતા બીજેપીની રહી છે અને એ વર્ષોથી ચાલી આવી છે. પરંતુ લોકશાહીમાં અંતે તો લોકો સર્વોપરી હોય છે અને લોકો ચૂંટતા હોય છે. મેં મારું વર્તન, મારી વાણી, મારો વ્યવહાર આમ પ્રજા સાથેનો, મારી સાથે છે તો પણ મારો એ જ વ્યવહાર હોય, મારી વિરુદ્ધમાં હોય તો પણ મારો વ્યવહાર એ જ હોય અને એક વખત જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછી એ પ્રજાનો પ્રતિનિધિ બને છે, નહીં કે કોંગ્રેસ પક્ષનો જ માત્ર ધારાસભ્ય હોય છે. હું ધારાસભ્ય છું, મને કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા બહુમતી લોકો મને ચૂંટીને મોકલે છે. ચૂંટાયા પછી હું ઉના તાલુકાના સમગ્ર નાગરિકોનો હું જનપ્રતિનિધિ છું એટલે મારી ઓફિસમાં તમામ લોકોને આવવાનો અધિકાર છે, મારે સાંભળવું જોઈએ અને હું એને મદદ કરતામાં આવ્યો છે. આજે પણ આટલા વર્ષોના 30 વર્ષના જાહેર જીવનની અંદર મારા સ્વમોઢેથી કોઈ પણ વ્યક્તિની બુરાઈ અથવા એના માટે ખરાબ શબ્દો અથવા મારો વાણી વિલાસ અથવા મારો વ્યવહાર એવો કોઈ પ્રકારનો મેં એવું કોઈ કૃત્ય કે એવો કોઈ વ્યવહાર નથી કર્યો કે એવું વાણી વર્તન નથી કર્યું કે જેથી કરીને મારે લોકો સમક્ષ જવામાં કે મારે કાંઈ બોલવામાં કાંઈ મારે થોડીક શું કહેવાય પાછી પાની કરવી પડે. પણ હું ગૌરવ સાથે કહી શકું કે મારું વાણી, મારો વ્યવહાર, મારું વર્તનથી પણ આ વિસ્તારના લોકો સંપૂર્ણપણે વાકેફ છે. એટલે ભાજપ જે પ્રકારે ચૂંટણી જીતવા માટેની જે પરિસ્થિતિઓ પેદા કરે છે એ પણ લોકો સારી રીતે સમજે છે. મેં જેમ કીધું એ પ્રમાણે સામ દામ દંડ ભેદ નીતિ પણ એ લોકશાહીમાં લોકો હવે સ્વીકારતા નથી. ભાજપની આ દબંગગીરી, ભાજપની આ અન્યાય, પ્રજા વિરોધી, ખેડૂત વિરોધી, તમામ વર્ગ વિરોધી એની જે નીતિઓ રહી છે અને કોઈ પણ સંજોગોની અંદર તોડી મરોડીને ધાર્મિક લાગણીઓને ઉશ્કેરીને ચૂંટણીઓ જીતવા માટેના એમના ભાજપના જે મનસૂબા જે છે એ મનસૂબા ભૂતકાળની અંદર 6-6 ચૂંટણીની અંદર આ વિસ્તારના લોકોએ સ્વીકાર્યું નથી. સાતમી વખતે પણ આ ભાજપના મનસૂબા સ્વીકારશે નહીં અને કોંગ્રેસને મત આપશે. કોંગ્રેસની ગાંધીનગરમાં 125+ સાથેની સીટો સાથે કોંગ્રેસ ગાંધીનગરમાં સરકાર બનાવશે અને સમગ્ર રાજ્યની અંદર સુખ શાંતિ અને સલામતીનું જે કોંગ્રેસે વચન આપ્યું છે, કોંગ્રેસ દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે એનો પણ સંપૂર્ણપણે પાલન કરશે. કોંગ્રેસના વાયદા સરકારની બનતાની સાથે એક કાયદા બનશે. જી, આ હતા ઉનાના સરળ અને સાદું વ્યક્તિત્વ ધરાવનાર લોકનાયક પુંજાભાઈ વંશ, કે જેઓને વિશ્વાસ છે કે 6-6 ટર્મથી ઉના વિધાનસભાના મતદારોએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ હજુ પણ કાયમ છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ જંગી બહુમતીથી વિજય બનશે અને સાથે જ ગુજરાતમાં પણ 125+ કોંગ્રેસની બેઠકો આવશે અને ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિતેશ પરમાર, ગીર સોમનાથ.